A leading local news channel of Vadodara. શાળાઓ ફરી ખુલતા પોદારબર સ્કૂલે તમામ વિદ્યાર્થીઓને 5-સ્તરીય સુરક્ષા પ્રદાન કર્યું છે. આ અંગે વધુ માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ બેક ટુ સ્કૂલ એટલે કે સ્કૂલમાં પરત ફરી રહ્યા હોવાથી પોદાર વર્લ્ડ સ્કૂલે એના વિદ્યાર્થીઓ માટે પોદાર પ્રોટેક્શન ચક્રવ્યૂહ હેઠળ 5-સ્તરની સુરક્ષા અને સજ્જતા સ્થાપિત કરી છે. કોવિડ-19ના કેસમાં ઘટાડો થવાથી અને રસીકરણ અભિયાને વેગ પકડતા ગુજરાત સરકારે ધોરણ 9-11 માટે ઓફલાઈન વર્ગો ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી તથા અલ્ટરનેટ દિવસોમાં 50% હાજરી સુનિશ્ચિત કરવાની અને શાળાઓને સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર્સ SOPનું પાલન કરવાની જાહેરાત કરી હતી. આ અંગે પોદાર વર્લ્ડ સ્કૂલના ચેરમેન શ્રી રાઘવ પોદારે જણાવ્યું હતું કે અમને એકસાથે ખુશી અને ચિંતા બને છે, કારણ કે વિદ્યાર્થીઓ લાંબા વિરામ પછી સ્કૂલના વાતાવરણનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે. અમે સમજીએ છીએ કે માતા પિતાઓને હાલના પડકારજનક સમયમાં તેમના બાળકોને સ્કૂલમાં મોકલવાની ચિંતા હોવાથી અમારે સ્કૂલે 5-સ્તરીય સુરક્ષા પોદાર પ્રોટેક્શન ચક્રવ્યૂહ તૈયાર કર્યું છે. અમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા, માસ્ક પહેરવા, તાપમાન ચકાસવા તેવા શક્ય શ્રેષ્ઠ પગલાં લઈને સંપૂર્ણ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓ કેમ્પસમાં પ્રવેશ કરે છે ત્યારે વિદ્યાર્થીઓનું સેનિટાઇઝન થાય છે અને નિયમિત સમયાંતરે સ્કૂલોને પણ સેનિટાઇઝ કરવામાં આવે છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે સ્કૂલ ઓથોરિટીઝે સ્કૂલમાં ફરી હાજરી આપવા દરેક વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું સેલ્ફ ડિક્લેરેશન સાથે તમામ માતા પિતાની સંપૂર્ણ સંમતિ મેળવી છે. તમામ માતા પિતાઓએ સંમતિ આપી ન હોવાથી ઓનલાઈન અને ઓફલાઈન લેક્ચર્સ ચાલુ રાખ્યા છે. દરેક પોઈન્ટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા વિવિધ ટીમો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત સ્કૂલ ફ્લિપ ક્લાસરૂમ દ્વારા લોકડાઉન વચ્ચે ઇનોવેટિવ લર્નિંગ પ્રેક્ટિસમાં સંકળાયેલી હતી, જેણે વિદ્યાર્થીઓના મિત્રો અને સાથીદારોને અલગ સ્તરે વર્ગોને લઈ જવા પ્રોત્સાહન આપ્યું હતું, જ્યારે અન્ય દેશોના રિસોર્સ પર્સન્સને પણ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પર્સ્પેક્ટિવ ઓફર કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અન્ય દેશોની સ્કૂલ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમને જનરલ ગ્લોબલ નામ આપવામાં આવ્યું હતું. પોદાર વર્લ્ડ સ્કૂલે એની તમામ શાખાઓમાં નવી પહેલ પણ પ્રસ્તુત કરી છે, જેમાં મશીન લેંગ્વેજ અને કોડ વિદ્યાર્થીઓએ ભવિષ્ય માટે તૈયાર કરવા માટે શીખવવામાં આવે છે. નમસ્કાર, આઈ એમ રેખા શાહ, પ્રિન્સિપલ એટ પોદાર વર્લ્ડ સ્કૂલ શમા. પેન્ડેમિક પછી સ્કૂલ શરૂ કરવું વોઝ અ ગ્રેટ ચેલેન્જ, શાળા માટે પણ, વાલી માટે પણ અને વિદ્યાર્થીઓ માટે પણ. પણ હું એવું કહીશ કે પોદાર વર્લ્ડ સ્કૂલ એ સ્કૂલ છે જે અમારું 2014માં શરૂ થઈ એ પહેલાં અમારું 324 પેજીસનું સ્કૂલ સેફ એક્ટ જે બધી સ્કૂલોમાં યુઝ થઈ રહ્યું છે, મોક ડ્રિલ પ્રેક્ટિસિસ અને ઘણી બધી વસ્તુ, અને અમારું સેફ્ટી પેટ્રોલ ઓફિસર અપોઇન્ટ થાય છે, અમારા દર વેડનસડે સેફ્ટી ન્યૂઝ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે સેફ્ટી ઇઝ અ સ્કૂલ કલ્ચર. અને જ્યારે પેન્ડેમિક આવ્યું વી રિયલાઇઝ કે આ સેફ્ટી ને આ બધાથી અમારું બેઝિક કલ્ચર રિયલી સપોર્ટેડ અસ. અને ઇવન જેમ કે ટેમ્પરેચર ચેક એ પણ અમારું રૂટીન છે, અને અમને જે લાગે કે આજે બાળકનું ટેમ્પરેચર છે તો અમે બાળકને આમે પાછા મોકલતા હતા. સો ફોર અસ ઓનલી ધીસ સેનિટાઇઝેશન્સ અને બીજું એક બાયોમેટ્રિક, આ બે જ વસ્તુ અમારી માટે નવી છે. એની ચેન્જ આઈ થિંક સ્કૂલ ઇઝ અ વેરી સ્ટ્રોંગ પ્લેટફોર્મ કે જ્યાં આપણે બદલાવને લાવી શકીએ છીએ. અને દેટ ઇઝ માય સ્ટ્રોંગ ટીમ, આપણા શિક્ષકોને, આપણા વાલીને આપણે જ્યારે જાગૃતતા લાવીએ છીએ અને ખૂબ જ સિમ્પલ રીતે તમે નિયમ બનાવીને એને ફોલો કરાવો છો. એટલે બાળકો આવતા પહેલાં અમે શિક્ષકોને શરૂ કર્યા હતા એ જોવા માટે કે એ લોકો કોવિડ રૂલ્સ ફોલો કરે છે કે નથી કરતા. પછી રૂલ બનાવ્યો કે જો કોવિડ ના લીધું હોય તો એ શિક્ષકને સ્કૂલમાં એન્ટ્રી જ નહીં મળે. અને સો ઓલ ઓફ ધેમ યુ નો દે કમ્પ્લીટેડ ધ થિંગ્સ. એન્ડ સેમ વે જેમ મેં તમને કીધું કે વાલીને શરૂઆતમાં ડેફિનેટલી હતું કે ના કરાય ને અમુક, અને અમે ગૂગલ ફોર્મ મોકલ્યું હતું વિધાઉટ પેરેન્ટ્સ કન્સર્ન. અમે કોઈપણ બાળકને સ્કૂલમાં નથી આવવા દીધું, અને ગૂગલ ફોર્મના કન્સર્ન પછી પણ જ્યારે બાળકો આવ્યા ત્યારે એઝ આઈ શેર દેટ વી સ્ટાર્ટેડ વિથ ઓનલી 55%. પણ જ્યારે સી એક્શન સ્પીક્સ લાઉડર દેન ધ વર્ડ્સ, જ્યારે એમને જોયું કે ના રિયલી, અને પેરેન્ટ્સ અવર નોઝ દેટ પોદારમાં સેફ્ટી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ. એ ચાહે વેનમાં બાળકો જતા હોય કે પ્લેગ્રાઉન્ડમાં કરતા હોય, અને અમારા સેફ્ટી પેટ્રોલ ઓફિસર ચારે બાજુ ફરતા હોય સ્કૂલમાં, દેટ ઇઝ અ બેઝિક કલ્ચર. એટલે પેરેન્ટ્સ રિયલી ટ્રસ્ટેડ અસ વિધિન અ વીક ટાઈમ. અને
જ્યારે હું અમે રોજની અટેન્ડન્સ લખી અને રાખીએ તો વી ફીલ વેરી ગુડ કે ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ એન્ડ આફ્ટર અ વીક્સ ટાઈમ એઝ આઈ ટોલ્ડ યુ ઇટ વોઝ 99% એન્ડ દેટ 1% એની વે તો નોર્મલ સ્કૂલમાં પણ થતું હતું સો વી મીન ઇટ એઝ ઇફ કે યસ 100% વી આર